નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણ્યા હતા અને છેલ્લે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 22 ગણ્યો હતો, બરાબર? પણ એ આપણે આખો નહોતો ગણ્યો, અડધો જ ગણ્યો હતો. બાકીનો જે અડધો ભાગ છે એ ગણવા માટે આપણે એક થિયરી ભણવી પડે હતી અને એ થિયરી ચેપ્ટર નંબર 4 માં નથી આપેલી, બરાબર? છઠ્ઠા ચેપ્ટર માં આપેલી છે, કાર્ય ઊર્જા અને પાવરની અંદર. અને એ થિયરી છે બે સદિશોનો અદિશ ગુણાકાર, બરાબર? આ થિયરી ભણીએ પછી આપણે દાખલા નંબર 22 હતો એનો અડધો ભાગ ગણી શકીએ, બરાબર છે? તો આજે આપણે જોઈએ બે સદિશોનો અદિશ ગુણાકાર કેવી રીતે કરી શકાય. ચેપ્ટર નંબર 6 ની થિયરી છે, અત્યારે આપણે ભણી લઈએ તો એ વખતે આપણે ભણવી ન પડે, કારણ કે આ થિયરી ભણશો તો જ ચેપ્ટર નંબર 4 ના કેટલાક સ્વાધ્યાયના દાખલા આપણે ગણી શકીશું, બરાબર? તો બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર, બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર થિયરીનું નામ છે. અગાઉ આપણે આ જ ચેપ્ટરની અંદર સદિશોના સરવાળા અને બાદબાકી માટેની આલેખની રીત જોઈ, બેઝિક રીત જોઈ, બરાબર? આલેખની રીતની અંદર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અને ત્રિકોણની રીત ભણી ગયા. એવી જ રીતે હવે આપણે સદિશોના ગુણાકાર જોઈએ, બરાબર? સદિશોના ગુણાકાર છે બે રીતે થાય. એક તો બે સદિશોનો ગુણાકાર અદિશ ગુણાકાર કહેવાય અને બીજો આવે બે સદિશોનો સદિશ ગુણાકાર, બરાબર? પણ બે સદિશોનો સદિશ ગુણાકાર છે એ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણીશું. અત્યારે આપણે બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર ભણીએ, બરાબર? હવે બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ હોય, સમજાય? બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ હોય, તો તેવા ગુણાકારને શું કહેવામાં આવે છે? અદિશ ગુણાકાર. દાખલા તરીકે બળ અને સ્થાનાંતર, બળ સદિશ રાશિ છે અને સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, તો બળ અને સ્થાનાંતર આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને એક નવી રાશિ મળે, કાર્ય, બરાબર? અને આ કાર્ય છે એ અદિશ રાશિ છે. આમ બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ હોય, બરાબર? તો એવા ગુણાકારને કહેવામાં આવે છે અદિશ ગુણાકાર. દાખલા તરીકે બળ ગુણ્યા સ્થાનાંતર, બળ સદિશ રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, બંનેનો ગુણાકાર કરો તો તમને એક નવી અદિશ રાશિ મળે, એ છે કાર્ય, બરાબર? તો આ બે સદિશોનો આપણે અદિશ ગુણાકાર કર્યો એમ કહેવાય, બરાબર? તો એની આપણે વ્યાખ્યા લખીએ કે બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ હોય તો તેવા ગુણાકારને અદિશ ગુણાકાર કહે છે. ખાસ વ્યાખ્યા છે, આપણે યાદ રાખીશું કે બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ હોય તો તેવા ગુણાકારને શું કહેવામાં આવે છે? અદિશ ગુણાકાર, બરાબર? ઉદાહરણ તરીકે મેં તમને હમણાં કીધું કે બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર? આ બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે, આ બંનેનો તમે ગુણાકાર કરો તો તમને એક નવી અદિશ રાશિ મળે, એ મળે કાર્ય. બળ છે સદિશ રાશિ છે, તો એટલે સદિશ એફ વડે દર્શાવીએ, વચ્ચે ડોટ મૂકું છું. સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એને આપણે એક્સ વડે બતાવીએ તો આપણને કાર્ય મળે, એ કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે.
બળ છે સદિશ બરાબર સદિશનો ગુણાકાર સદિશ સાથે જ કરતા આપણે શું મળે અદિશ તો એવા ગુણાકારને શું કહેવામાં આવે છે અદિશ ગુણાકાર કહેવામાં આવે બરાબર છે અદિશ ગુણાકારને દર્શાવવા માટે બે સદિશો વચ્ચે ડોટ એટલે કે ટપકું મૂકવામાં આવે છે અદિશ ગુણાકારને દર્શાવવા માટે બે સદિશો વચ્ચે શું મૂકવામાં આવે છે ડોટ એટલે કે ટપકું મૂકવામાં આવે છે બરાબર આથી અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહેવામાં આવે બરાબર બે સદિશોને દર્શાવવા માટે બે સદિશોના ગુણાકારને દર્શાવવા માટે તેમની વચ્ચે ડોટ એટલે કે ટપકું મૂકવામાં આવે છે મૂકવામાં આવે છે આથી અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહે છે બરાબર બે સદિશોનો ગુણાકાર આપણે દર્શાવ્યો છે સદિશ f ગુણ્યા સદિશ x તો બંનેની વચ્ચે મેં શું મૂક્યું છે ટપકું એટલે કે ડોટ બરાબર તો બે સદિશોના ગુણાકારને દર્શાવવા માટે વચ્ચે ડોટ એટલે કે ટપકું મૂકવામાં આવે છે બરાબર આથી આ અદિશ ગુણાકાર છે એને આપણે ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખી શકીએ ક્લિયર હવે સમજો કે આપણે સદિશ a અને સદિશ b નો સદિશ a અને સદિશ b નો અદિશ ગુણાકાર કરવો છે અદિશ ગુણાકાર કરવો છે આપણી પાસે આવા બે સદિશો છે એક છે સદિશ a અને બીજો છે સદિશ b આ બંને સદિશોનો આપણે અદિશ ગુણાકાર કરવો છે તો મારે શું કરવું પડે સદિશ a ડોટ સદિશ b કારણ કે બે સદિશોના ગુણાકારને દર્શાવવા માટે વચ્ચે આપણે ડોટ મૂકવાનો બરાબર તો આને કહેવાય ડોટ ગુણાકાર અથવા તો અદિશ ગુણાકાર તો સદિશ a ડોટ સદિશ b એના બરાબર આપણે આમ લખી શકીએ a b cos થીટા ખાસ યાદ રાખવાનું જ્યાં સુધી તમે ફિઝિક્સ ભણશો 11 12 પછી કોલેજ ની અંદર કે પછી પીએચડી ની અંદર જ્યાં સુધી તમે ફિઝિક્સ ભણશો ત્યાં સુધી આ ટોપિક છે એ તમારો પીછો છોડવાનો નથી બરાબર એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને સમજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફંડામેન્ટલ જેને આપણે કહી શકીએ આના વગર છે એ ફિઝિક્સ આપણે ભણી શકતા નથી તો હવે પછી આપણે જ્યાં ક્યાંય ફિઝિક્સ ની અંદર અદિશ ગુણાકાર કે સદિશ ગુણાકાર કે એ બધી વસ્તુઓ આપણે સમજશું ત્યાં આ દરેક ટોપિકનો હવે ઉપયોગ થશે એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને સમજો બરાબર સદિશ a અને સદિશ b નો અદિશ ગુણાકાર આપણે કરવો છે તો આ બે સદિશો એને ગુણાકાર સ્વરૂપે દર્શાવવા માટે આપણે વચ્ચે ડોટ મૂકીએ છીએ એના બરાબર ab cos થીટા લખાય જ્યાં a અને b એ સદિશ a અને સદિશ b ના મૂલ્યો છે અને cos થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે બરાબર જ્યાં a અને b એ સદિશ a અને સદિશ b ના મૂલ્યો છે તથા થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે બરાબર તો આપણે બે સદિશો સદિશ a અને સદિશ b એને આવી રીતે બતાવી શકીએ એની બંને વચ્ચેનો અદિશ ગુણાકાર ઈ ab cos થીટા થાય જ્યાં ab એ સદિશ a અને b ના મૂલ્યો છે અને થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે બરાબર તો આ થઈ ગયો બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર આવી જ રીતે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર બે સદિશો વચ્ચેનો સદિશ ગુણાકાર કરશું બરાબર છે તો એમાં ફરક જાજો કંઈ નથી
એમાં એમ આવે કે બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ સદિશ હોય તો તેવા ગુણાકારને સદિશ ગુણાકાર કહેવાય બરાબર અહીં આપણે અદિશ ગુણાકાર ભણીએ છીએ પણ આગળ જતા આપણે સદિશ ગુણાકાર પણ ભણવાના છીએ તો બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે શું તો કે બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ પણ કેવું હોય સદિશ હોય તો એને કહેવામાં આવે છે સદિશ ગુણાકાર બે સદિશોના ગુણાકારને દર્શાવવા માટે તેમની વચ્ચે ડોટની જગ્યાએ ક્રોસ મૂકવામાં આવે સાદી જે ગુણાકારની નિશાની છે ક્રોસ બરાબર એ મૂકવામાં આવે આથી સદિશ ગુણાકારને ક્રોસ ગુણાકાર પણ કહેવાય શું કહેવાય સદિશ ગુણાકારને ક્રોસ એ આપણે અગાઉ ભણવાના છીએ બરાબર આગળ જઈએ અત્યારે આ તો માત્ર તમારી જાણકારી માટે હવે આપણે આની અંદર આગળ વધીએ સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર આપણે કર્યો તો કઈ રીતે દર્શાવ્યો સદિશ એ ડોટ સદિશ બી એટલે આ બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર કહેવાય એમ પરિણામ આપણને શું મળ્યું એ બી કોસ થીટા જ્યાં એ અને બી એ સદિશ એ અને સદિશ બી ના મૂલ્યો છે તથા થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે હવે ધારો કે આપણે આનું ભૌમિતિક અર્થઘટન કરવું છે બરાબર અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન એમાં બે રીત છે બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન એ બે રીતે થાય પહેલા આપણે રીત 1 જોઈએ બરાબર હવે જુઓ ધારો કે હું બે સદિશો છે આવી રીતે બતાવું આ વસ્તુ તમારે લખવી હોય તો લખી લેજો અત્યારે મારે બોર્ડ જોઈએ એટલે કાઢું છું હવે બે સદિશો આપણે આવી રીતે બતાવીએ સમજો કે આ આપણો સદિશ એ છે બિંદુ ઓ અહીંયા પી આ આપણો સદિશ એ બરાબર હવે બિંદુ ઓ છે એના ઉપર સદિશ બી નું પૂછે એ રીતે હું એક બીજો સદિશ બતાવું આ છે સદિશ બી એને નામ આપીએ આપણે ક્યુ બે સદિશો વચ્ચેનો ખૂણો એ થીટા છે બરાબર બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થીટા હવે આપણે શું કરીએ તો કે આ સદિશ બી છે એના શીર્ષ ક્યુ ઉપરથી આપણે એ ને એક લંબ દોરીએ બરાબર છે સદિશ બી ના શીર્ષ ઉપરથી સદિશ એ પર એક લંબ દોર્યો અને લંબનું જે લંબપાત બિંદુ છે એને હું એમ નામ આપું છું તો આ ઓ એમ એ સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ કહેવાય સદિશ બી નો સદિશ એ પરનો શું કહેવાય પ્રક્ષેપ ગયા વખતે આપણે વાત કરી હતી આમ ત્રાંસી લાકડી હોય અને આ બાજુથી આમ તમે પ્રકાશ આપાત કરો તો એનો જે પડછાયો છે તમને આમ દેખાય બરાબર તો સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ એટલે આપણને શું મળ્યું ઓ એમ બરાબર તો અહીં આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સદિશ બી ના શીર્ષ પરથી સદિશ એ પર લંબ દોરતા ઓ એમ મળે છે બરાબર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સદિશ બી એના શીર્ષ પરથી સદિશ એ પર શું દોરવાનો છે આપણે લંબ દોરીએ તો આ લંબ દોરતા આપણને શું મળે છે ઓ એમ મળે છે જ્યાં ઓ એમ એ જ્યાં ઓ એમ બરાબર સદિશ બી નો સદિશ એ પરનો શું કહેવાય પ્રક્ષેપ બરાબર જ્યાં ઓ એમ એ સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ અથવા તો આપણે એમ કહી શકીએ કે સદિશ બી નો સદિશ એ પરનો પડછાયો સાદી ભાષામાં બરાબર છે તો હવે અહીંયા આપણે જુઓ આ ખૂણો થીટા છે આપણી પાસે કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો ઓ ક્યુ એમ કાટકોણ ત્રિકોણ કયો તૈયાર થયો ઓ ક્યુ એમ તો આ ખૂણો થીટા માટે આપણે કોસ થીટા લગાડી આકૃતિમાં આકૃતિમાં
त्रिकोण OQM माटे OQM माटे cos थीटा बराबर 5 ની બાજુ છેદમાં કર્ણ તો OM છેદમાં OQ OM છેદમાં OQ સમજાય આ ત્રિકોણ OQM છે એમાં આ ખૂણો થીટા માટે મેં cos થીટા લગાડ્યો કાટકોણ ત્રિકોણ બન્યો OQM તો ખૂણો થીટા માટે આપણે cos થીટા લગાડીએ તો cos થીટા બરાબર 5 ની બાજુ છેદમાં કર્ણ તો આ ખૂણો થીટા માટે 5 ની બાજુ OM અને કર્ણ શું થાય OQ બરાબર તો જુઓ OM છે આપણે એમ નામ રાખીએ OQ OQ એટલે શું થાય B નું મૂલ્ય આપણે લખીએ B બરાબર તો આ OM ને હું સૂત્રનો કરતા બનાવું તો B છે એને cos થીટા સાથે ગુણાશે તો આપણે શું લખી શકીએ OM બરાબર B cos થીટા OM બરાબર શું થાય B cos થીટા ખેડાવ ને ખરેખર આવું છે cos થીટા બરાબર OM ના છેદમાં B તો OM બરાબર B cos થીટા તો આ જે વેલ્યુ છે તમને આ O થી M સુધીની એ કેટલી મળી B cos થીટા અને O થી P સુધીની વેલ્યુ તો આપણને ખબર છે O થી P એ શું છે સદિશ A છે O થી P સદિશ A છે અને OM એ આપણને મળ્યું b cos થીટા હવે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે આવી રીતે લખાય a dot b બરાબર ab cos થીટા લખે ને એને જો આમ આમ દર્શાવું છું સદિશ a dot સદિશ b બરાબર a કૌંસમાં b cos થીટા કઈ ફરક પડશે સદિશ a dot b બરાબર ab cos થીટા છે તો મેં અહીં આમ લખ્યું સદિશ a dot સદિશ b બરાબર a પછી b cos થીટા ને કૌંસ આપી દીધો બરાબર હવે b cos થીટા એટલે શું OM તો આપણે આમ લખી શકીએ સદિશ a dot સદિશ b બરાબર a b cos થીટા એટલે OM b cos થીટા એટલે શું થાય OM પણ OM એટલે આપણે શું કીધું સદિશ b નો સદિશ a પરનો લક્ષ્ય અને a શું છે સદિશ a નું મૂલ્ય છે બરાબર સદિશ a dot b સદિશ a અહીં વચ્ચે ડોટ કરવાનું છે તો સદિશ a dot b બરાબર આપણે a કૌંસમાં om લખ્યું જ્યાં a શું છે તો કે સદિશ a નું મૂલ્ય અને om એ સદિશ b નો a પરનો પ્રક્ષેપ આથી આપણે આમ લખી શકીએ સદિશ a dot સદિશ b બરાબર a એટલે સદિશ a નું મૂલ્ય સદિશ a નું મૂલ્ય ગુણ્યા om એટલે સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ બરાબર તો બે સદિશોનો અદિશ ગુણાકાર એનો આ ભૌમિતિક અર્થઘટન કહેવાય કોઈ બે સદિશો છે સદિશ a અને સદિશ b એનો આપણે અદિશ ગુણાકાર કર્યો તો આપણને શું મળ્યું તો કે સદિશ a નું મૂલ્ય એને ગુણ્યા સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ બરાબર છે સદિશ a નું મૂલ્ય ગુણ્યા સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ આ બંનેનો ગુણાકાર એ આપણને સદિશ a અને સદિશ b વચ્ચેનો ડોટ પ્રોડક્ટ આપે બરાબર એટલે કે અદિશ ગુણાકાર આપે તો આ કહેવાય ભૌમિતિક અર્થઘટન પહેલી રીત હવે આપણે રીત બી જોઈએ રીત નંબર 2 હવે આપણે શું કરીએ સદિશ a નું શીર્ષ p એના ઉપરથી સદિશ b ને એક લંબ દોરીએ સદિશ a નું શીર્ષ p એના ઉપરથી સદિશ b ઉપર એક લંબ દોરીએ બરાબર અને લંબનું જે લંબપાત બિંદુ છે એને હું n નામ આપું તો આ ખૂણો છે એ 90 ડિગ્રીનો થશે બરાબર રીત b ની અંદર આપણે શું કરીએ છીએ કે સદિશ a ના શીર્ષ p ઉપરથી સદિશ b ને એક લંબ દોરો લંબનું જે લંબપાત બિંદુ છે એને n નામ આપો તો એક નવો કાટકોણ ત્રિકોણ આપણી પાસે તૈયાર થશે onp
એના માટે ખૂણો થીટા છે વળી પાછી આપણે cos થીટા ની વ્યાખ્યા લગાડીએ એ પહેલા આપણે આકૃતિ નું વર્ણન કરી નાખીએ કે સદિશ આકૃતિ માં સદિશ એ ના શીર્ષ પરથી સદિશ b પર લંબ દોરતા આપણને શું મળે on O N मले छे ज्यां O N बराबर सदिश A नो सदिश B पर नो सुन के वाय प्रक्षेप बराबर ज्यां O N सुन छे O N ए सदिश A नो सदिश B पर नो प्रक्षेप यहाँ आपने जो ही तो O M ए सदिश B नो A पर नो प्रक्षेप हो तो यहाँ O N सदिश A नो सदिश B पर नो सुन थाय प्रक्षेप तो O N बराबर सदिश A नो सदिश B पर नो प्रक्षेप बराबर अबे आकृति में जो O P N काटकोण त्रिकोण छे तो आकृति में त्रिकोण O P N माटे अपने सुन कर सो cos थीटा लगा सो तो ओके cos थीटा बराबर શું થાય 65 ની બાજુ છેદમાં કર્ણ 65 ની બાજુ કઈ છે OP અને કર્ણ કયો થાશે ON બરાબર તો OP સોરી 65 ની બાજુ ON ને કર્ણ OP થશે તો ON છેદમાં OP ON આપણે એમ નામ લેવા દઈએ અને OP એટલે કેટલું સદિશ A ના મૂલ્ય જેટલું થાય બરાબર છે તો આ આપણને મળશે ON बराबर A cos theta ON बराबर A cos theta અહીં આપણે OM बराबर B cos theta મળ્યું હતું અહીં આપણે ON बराबर A cos theta એટલે આ મૂલ્ય તમને મળ્યું ON बराबर શું મળ્યું A cos theta બરાબર હવે ફરી પાછું જુઓ a dot b બરાબર આપણે શું લખીએ ab cos theta સદિશ a dot સદિશ b તો અહીં આવી રીતે લખીએ છે ને ab cos theta હવે આને હું આમ લખું જુઓ b કૌંસમાં a cos theta ગુણાકાર છે એટલે કઈ ફરક પડશે નહીં સદિશ a dot b બરાબર b કૌંસમાં a cos theta આના ઉપરથી મેં લખ્યું હવે a cos theta એટલે શું થાય on સદિશ a dot સદિશ b કૌંસમાં b એમ નામ લેવા દઈએ બરાબર અને a cos theta ની જગ્યાએ શું આવશે on પણ on એટલે શું સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ અને b એટલે સદિશ b નું મૂલ્ય તો આપણે આને નામ લખાય a dot સદિશ b b એટલે સદિશ b નું મૂલ્ય તો આપણે કૌંસમાં લખીએ સદિશ b નું મૂલ્ય ગુણ્યા ON એટલે સદિશ A પરનો સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ તો આ બીજી રીત થઈ ગઈ અર્થઘટનની અહીંયા જુઓ સદિશ A નું મૂલ્ય એને ગુણ્યા સદિશ B નો A પરનો પ્રક્ષેપ અહીંયા A dot B બરાબર સદિશ B નું મૂલ્ય ગુણ્યા સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ આમ કોઈ પણ બે સદિશોનો તમે અદિશ ગુણાકાર કરો અને એનું અર્થઘટન કરવું હોય તો એ ભૌમિતિક અર્થઘટન આપણે એમ લખી શકીએ કે કોઈ પણ એક સદિશનું મૂલ્ય એને ગુણ્યા બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ બરાબર કોઈ પણ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ જો તમે અહીંયા સદિશ A નું મૂલ્ય લખો તો એની સાથે ગુણાકારમાં આવે b નો a પરનો પ્રક્ષેપ અને સદિશ b નું મૂલ્ય લખીએ તો અહીંયા આવે સદિશ a નો b પરનો પ્રક્ષેપ બરાબર છે તો આમ બે સદિશોનો અદિશ ગુણાકાર એનું ભૌમિતિક અર્થઘટન આવી રીતે લખાય બે સદિશોનો અદિશ ગુણાકાર બરાબર કોઈ પણ એક સદિશનું મૂલ્ય કોઈ પણ એક સદિશનું મૂલ્ય
એને ગુણ્યા બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ બરાબર તો આ થઈ ગયું ભૌમિતિક અર્થઘટન બે સદિશોનો અદિશ ગુણાકાર બરાબર કોઈ પણ એક સદિશનું મૂલ્ય કાં તો સદિશ A નું મૂલ્ય આવશે અથવા તો સદિશ B નું મૂલ્ય આવશે એના ગુણાકારમાં બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ જો તમે અહીંયા સદિશ A નું મૂલ્ય લખ્યું હોય તો અહીં પ્રક્ષેપ કોનો આવે B નો A પરનો પ્રક્ષેપ અને જો અહીંયા તમે સદિશ B નું મૂલ્ય લખ્યું હોય તો અહીંયા સદિશ A નો B પરનો પ્રક્ષેપ બરાબર એવી રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે એનું ભૌમિતિક અર્થઘટન શું થાય તો કે કોઈ પણ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ બરાબર તો આ વાત થઈ ગઈ બે સદિશોના વચ્ચેનો અદિશ ગુણાકાર કઈ રીતે દર્શાવી શકાય તો કે બે સદિશોનો અદિશ ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ હોય તો એવા ગુણાકારને શું કહેવાય અદિશ ગુણાકાર કહેવાય અદિશ ગુણાકારને દર્શાવવા માટે એમની વચ્ચે ડોટ મૂકવામાં આવે આથી અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહે છે બરાબર છે કોઈ પણ બે સદિશો છે સદિશ A અને B એનો આપણે ડોટ ગુણાકાર કરવો હોય તો આવી રીતે લખી શકાય સદિશ A ડોટ B બરાબર AB cos થીટા જ્યાં A અને B એ સદિશ A અને સદિશ B નું મૂલ્ય છે અને થીટા એ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે ભૌમિતિક અર્થઘટન બે રીતે થાય પહેલી રીતની અંદર આપણે સદિશ A ના શીર્ષ સોરી સદિશ B ના શીર્ષ ઉપરથી સદિશ A પર એક લંબ દોરીએ અને બીજી રીત ઉપર સદિશ A ના શીર્ષ ઉપરથી સદિશ B પર એક લંબ દોરો સાદું રૂપ આપો એટલે આ જવાબ આવે ફાઇનલ તમારે યાદ રાખવાનું કે બે સદિશોનો અદિશ ગુણાકાર મતલબ કે કોઈ પણ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશોનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ આ વસ્તુ તમે જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી તમારે યાદ રાખવાની છે હજી પણ આનાથી ઇમ્પોર્ટન્ટ આપણે બે સદિશો વચ્ચેના અદિશ ગુણાકાર કઈ રીતે થાય એના ગુણધર્મો જોવાના છે આ ગુણધર્મો પણ ખૂબ જ અગત્યના છે એ આપણે જોઈએ હમણાં એ પહેલા તમે આ દરેક વસ્તુ તમારી નોટની અંદર નોટ ડાઉન કરી લો ખરેખર આ ટોપિક ચેપ્ટર નંબર 6 નો છે એટલે જ્યારે આપણે ચેપ્ટર 6 ચલાવશું ત્યારે આ ટોપિક હવે ભણાવશું નહીં બરાબર તો આ ટોપિક લખી નાખો ત્યાર પછી આપણે અદિશ ગુણાકાર માટેના સાત ગુણધર્મો છે એ ગુણધર્મો જોઈએ બરાબર હવે મિત્રો આપણે જોઈએ બે સદિશોના અદિશ ગુણાકાર માટેના ગુણધર્મો બરાબર છે એમાં આપણે જોઈએ પહેલો ગુણધર્મ સદિશોના અદિશ ગુણાકાર માટેનો પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ અગાઉ આપણે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ જોયો હતો તો સદિશોના સરવાળામાં જેમ ક્રમનો નિયમ જળવાય છે એમ બે સદિશોનો જ્યારે આપણે અદિશ ગુણાકાર કરીએ ત્યારે પણ ક્રમનો નિયમ જળવાય બરાબર સપોઝ કે આવી રીતે તમને આપેલું છે સદિશ A ડોટ સદિશ B તો આના બરાબર આપણે સદિશ B ડોટ સદિશ A પણ લખી શકીએ બરાબર એટલે તમે AB લખો કે BA લખો એની અંદર ક્રમનો નિયમ જળવાય ગુણાકારની અંદર બરાબર આની સાબિતી કઈ રીતે મળે આપણને જુઓ સદિશ A ડોટ સદિશ B આપણે શું લખીએ છીએ AB cos થીટા અહીંયા તમે B આગળ લખો ને A પાછળ લખો તો BA cos થીટા બરાબર સદિશ B ડોટ સદિશ A બરાબર તો A ડોટ B બરાબર સદિશ B ડોટ સદિશ A લખી શકાય જે દર્શાવે છે કે અદિશ ગુણાકારમાં ક્રમ બદલતા પરિણામ બદલાતું નથી બરાબર આ સદિશ A ડોટ સદિશ B બરાબર B ડોટ A લખીએ મતલબ કે આપણે ક્રમ બદલીએ તો પરિણામમાં કોઈ ફેરફાર પડે નહીં આમ અદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ પળાય છે
અથવા તો જળવાય છે બરાબર આ થઈ ગયો પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ સદિશ a dot b બરાબર સદિશ b dot a ત્યાર પછી બીજો નિયમ છે વિભાજનનો નિયમ વિભાજનનો નિયમ સરવાળાની અંદર આપણે જૂથનો નિયમ લખતા હતા ગુણાકારની અંદર આપણે વિભાજનનો નિયમ આ રીતે તમને આપેલો છે સદિશ a dot કૌંસમાં સદિશ b plus સદિશ c બરાબર આ રીતે તમને કોઈ પદ આપેલું છે તો ગુણાકારની મદદથી આનું વિભાજન કરવું છે તો કઈ રીતે થાય તો તમે સામાન્ય બીજગણિતની અંદર જેમ ગુણાકાર વડે વિભાજન કરો છો એવી જ રીતે સદિશની અંદર પણ થાય બરાબર જુઓ અને આ રીતે લખી સદિશ a dot સદિશ b plus સદિશ a dot સદિશ c સદિશ a dot સદિશ b plus સદિશ a dot સદિશ c જેવી રીતે સામાન્ય બીજગણિતની અંદર બે પદોનો ગુણાકાર આપેલો હોય અને આપણે એનું વિભાજન કરીએ એવી જ રીતે સદિશની અંદર પણ વિભાજનનો નિયમ છે તમને આમ આપેલું છે સદિશ a dot કૌંસમાં સદિશ b plus સદિશ c તો આને અંદર ગુણવાનો છે a dot b plus a dot c સામાન્ય બીજગણિતની મદદથી જ આપણે આ ગુણાકાર કર્યો એમ કહેવાય પણ અહીંયા દરેકની ઉપર તીરની નિશાની છે એટલે સદિશ કહેવાય બરાબર આ થઈ ગયો વિભાજનનો નિયમ ત્યાર પછી ત્રીજો નિયમ છે સમાંતર સદિશોનો અદિશ ગુણાકાર જ્યારે કોઈ બે સદિશો છે એ એકબીજાને સમાંતર રહેલા હોય બરાબર છે તો એનો અદિશ ગુણાકાર કઈ રીતે કરી શકાય તો જ્યારે બે સદિશો એકબીજાને સમાંતર હોય ત્યારે એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થાય 0 ડિગ્રી બરાબર સમજો કે આવો એક સદિશ છે a અને એને સમાંતર સદિશ b છે તો a અને b એકબીજાને સમાંતર સદિશો હોય તો એમની વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય 0 થાય બરાબર તો આપણે આ રીતે લખી શકીએ સદિશ a dot સદિશ b બરાબર ab cos થીટા થીટા ની જગ્યાએ કેટલું મૂકવાનું 0 તો આના બરાબર શું લખાય ab cos 0 cos 0 એટલે 1 તો આ મળી ગયું આપણને ab તો સદિશ a dot સદિશ b સદિશ a dot સદિશ b બરાબર શું થાય ab જ્યારે કોઈ બે સદિશો એકબીજાને સમાંતર આપેલા હોય ત્યારે એનો અદિશ ગુણાકાર એ બે સદિશોના મૂલ્યના ગુણાકાર જેટલો થાય બરાબર સદિશ a અને સદિશ b એકબીજાને સમાંતર હતા તો એમનો અદિશ ગુણાકાર શું આવ્યો એના મૂલ્યોના ગુણાકાર જેટલો બરાબર છે બે સમાંતર સદિશોનો અદિશ ગુણાકાર ઈ બે સદિશોના મૂલ્યોના ગુણાકાર જેટલો થાય બરાબર તમને લખી દઉં એટલે તમને કોઈ તકલીફ પડે નહીં આ જે ત્રીજો છે એને આપણે શબ્દના સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો કે બે સમાંતર સદિશનો અદિશ ગુણાકાર તેમના મૂલ્યોના ગુણાકાર જેટલો હોય છે બરાબર સદિશ a અને સદિશ b એકબીજાને સમાંતર હતા આથી તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી થાય સદિશ a dot b બરાબર ab cos થીટા થીટા એટલે 0 cos 0 એટલે 1 તો સદિશ a dot સદિશ b બરાબર ab જ્યાં a અને b એ સદિશ a અને સદિશ b ના મૂલ્યો છે આમ બે સમાંતર સદિશો સદિશ a અને સદિશ b નો અદિશ ગુણાકાર એમની વચ્ચેના એમના મૂલ્યોના ગુણાકાર જેટલો હોય બરાબર તેમજ બરાબર તેમજ ધારો કે કોઈ એક સદિશ a છે એનો ગુણાકાર એની પોતાની સાથે જ કરવામાં આવે કોઈ સદિશ a છે એનો ગુણાકાર આપણે એની પોતાની સાથે જ કરીએ તો સદિશ a ડોટ સદિશ a બરાબર શું લખાય a ઇન્ટુ a
cos theta a into a cos theta પણ theta એટલે કેટલું 0 તો cos 0 એટલે 1 a into a cos 0 બરાબર a square થાય ને cos 0 એટલે 1 ને a into a એટલે a square તો સદિશ a dot સદિશ a બરાબર શું થાય a square આવી જ રીતે સદિશ b dot b હોત તો b square થાય સદિશ p dot સદિશ p હોત તો p square લખત આમ કોઈ સદિશ નો તેની પોતાની સાથેનો અદિશ ગુણાકાર એ એના મૂલ્યના વર્ગ જેટલો હોય બરાબર હા કોઈ સદિશ નો તેની પોતાની સાથેનો પોતાની સાથેના ડોટ ગુણાકારના અથવા તો પોતાની સાથેનો ડોટ ગુણાકાર તેના મૂલ્યના વર્ગ જેટલો હોય સદિશ a છે એનો ગુણાકાર એની પોતાની સાથે કર્યો એટલે સદિશ એનો ગુણાકાર સદિશ a સાથે જ કરીએ બરાબર તો આપણે a into a cos theta મળે તો બંને સદિશો એકબીજાને સમાંતર જ કહેવાય ને તો એની વચ્ચેનો ખૂણો 0 તો cos 0 એટલે 1 તો સદિશ a ડોટ સદિશ a બરાબર a square તો આમ કોઈ સદિશનો તેની પોતાની સાથેના ડોટ ગુણાકાર અથવા તો તેની પોતાની સાથેનો ડોટ ગુણાકાર તેના મૂલ્યના વર્ગ જેટલો હોય બરાબર કોઈ સદિશનો તેની પોતાની સાથેનો અદિશ ગુણાકાર અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહેવાય એ કોના જેટલો હોય તેના મૂલ્યના વર્ગ જેટલો હોય સમજો કે મારે આ વર્ગમૂળ કાઢી નાખવું છે જે વર્ગ છે એ કાઢી નાખવો છે બંને બાજુ વર્ગ કરવો પડે તો વર્ગ અને વર્ગમૂળ જાય તો આને આપણે આમ લખી શકીએ સદિશ a ડોટ સદિશ a બરાબર અહીંથી આપણે વર્ગ દૂર કરીએ તો આ બાજુ શું કરવું પડે વર્ગમૂળ તો a બરાબર રૂટ સદિશ a ડોટ સદિશ a આમ કોઈ સદિશનું મૂલ્ય કોઈ સદિશનું મૂલ્ય તેની પોતાની સાથેના ડોટ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય કોઈ સદિશ છે એનું મૂલ્ય તેની પોતાની સાથેનો ડોટ ગુણાકાર એના વર્ગમૂળ જેટલું હોય બરાબર ખ્યાલ આવે ને a ડોટ a બરાબર a સ્ક્વેર મારે મૂલ્ય જોતું છે તો આ સ્ક્વેર કાઢ નાખું અહીંથી અહીંયા વર્ગમૂળ કરવું પડે અથવા તો બંને બાજુ વર્ગ કરો તો વર્ગ અને વર્ગમૂળ અહીંથી જાય તો અહીંયા ખાલી વર્ગ વધે બરાબર તો a બરાબર અંડર રૂટ a ડોટ a આમ કોઈ સદિશ નું મૂલ્ય તેની પોતાની સાથેના ડોટ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે બરાબર છે a બરાબર અંડર રૂટ a ડોટ a એટલે આ a છે એ મૂલ્ય છે તો કોઈ સદિશનું મૂલ્ય તેની પોતાની સાથેના ડોટ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે તો આ થઈ ગયો ત્રીજો ગુણધર્મ સમાંતર સદિશોનો અદિશ ગુણાકાર જ્યાં થીટા બરાબર 0 બે સદિશો છે એકબીજાને સમાંતર હોય તેમની વચ્ચેનો ખૂણો 0 હોય તો cos 0 એટલે 1 તો બે સદિશો જ્યારે સમાંતર રહેલા હોય ત્યારે એનો અદિશ ગુણાકાર એ તેમના મૂલ્યોના વર્ગ જેટલો થાય અથવા સોરી મૂલ્યના ગુણાકાર જેટલો થાય બરાબર અને તેમજ કોઈ એક સદિશનો તેનો પોતાની સાથેનો જો ડોટ ગુણાકાર કરવામાં આવે તો એ કોના બરાબર થાય તો કે એના મૂલ્યના વર્ગ જેટલો થાય અને કોઈ સદિશ a આપેલો છે એનું મૂલ્ય એ તેની પોતાની સાથેના ડોટ ગુણાકારના વર્ગમૂળ જેટલું થાય બરાબર તો આ થઈ ગયો ત્રીજો ગુણધર્મ પછી જોઈએ ચોથો ગુણધર્મ એકબીજાને લંબ સદિશો રહેલા હોય તો એમનો અદિશ ગુણાકાર કેવી રીતે થાય લંબ સદિશનો અદિશ ગુણાકાર
एक बीजा ने लंब बे सदिशो रहेला होय तो थीटा बराबर कितलो हशे 90 डिग्री और पाई बाय 2 रेडियन आ बे माथी एक खूणो हशे एक सदिश समझो के x अक्ष ऊपर छे ने बीजो y अक्ष ऊपर छे आ बराबर तो x अक्ष अने y अक्ष ई बन्ने एक बीजा ने लंब छे तो एमनी वच्चे नो खूणो कितलो हशे 90 बराबर अथवा तो पाई बाय 2 रेडियन तो एक बीजा ने लंब रहेला सदिशो नो आपणे अदिश गुणाकार करवो होय तो सदिश a डॉट सदिश b समझो के आ बन्ने एक बीजा ने लंब रहेला छे तो एनो डॉट गुणाकार a b cos थीटा ત્યાં થીટા એટલે 90 થાય બરાબર તો a b cos 90 અને cos 90 એટલે 0 તો સદિશ a ડોટ સદિશ b બરાબર કેટલા આવે 0 આવે આમ એક બીજાને લંબ રહેલા બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર એ કેવો થાય હંમેશા 0 થાય બરાબર કારણ તો કે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થયો અને cos 90 એટલે 0 તો બે સદિશોનો અદિશ ગુણાકાર જ્યારે એકબીજાને લંબ રહેલા હોય ત્યારે કેટલો આવે 0 આવે આ ખાસ યાદ રાખો બરાબર ત્યાર પછી પાંચમો ગુણધર્મ જોઈએ કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની અંદર x y અને z અક્ષ ઉપર ત્રણ સદિશો રહેલા હોય તો એના એકમ સદિશો શું થાય i કેપ y કેપ અને સોરી i કેપ j કેપ અને k કેપ બરાબર કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં x y અને z આ ત્રણ અક્ષ એકબીજાને લંબ રહેલી છે તો x અક્ષ ઉપર કોઈ એક સદિશ રહેલો હોય તો એનો એકમ સદિશ તો કે i કેપ y અક્ષ ઉપર કોઈ સદિશ રહેલો હોય તો એનો એકમ સદિશ j કેપ અને z અક્ષ ઉપર કોઈ એક સદિશ રહેલો હોય તો એનો એકમ સદિશ k કેપ તો i j અને k સદિશ સોરી i કેપ j કેપ અને k કેપ એ x y અને z અક્ષ પરના એકમ સદિશો છે ખ્યાલ આવે i j અને k એ x y અને z અક્ષ પરના શું છે એકમ સદિશો કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની આપણે વાત કરીએ છીએ ને આ વસ્તુ આપણે ભણી ગયા છે એકમ સદિશ ભણતા હતા ત્યારે x અક્ષ પરનો એકમ સદિશ i કેપ y અક્ષ પરનો એકમ સદિશ j કેપ અને z અક્ષ પરનો એકમ સદિશ k કેપ વડે બતાવે બરાબર તો જુઓ બે એકમ સદિશો સરખા હોય અને એનો આપણે અદિશ ગુણાકાર કરીએ તો સમજો કે આવી રીતે છે i કેપ ડોટ i કેપ કેટલો આવશે i ડોટ i એટલે 1 થાય i ડોટ i બરાબર શું થાય 1 શું કામ i ડોટ i બરાબર 1 લખ્યું તો તમે જુઓ કે કોઈ સદિશનો તેની પોતાની સાથેનો જ ગુણાકાર કોઈ એક સદિશનો તેની પોતાની સાથેનો જ ગુણાકાર એ સદિશોના મૂલ્યના વર્ગ જેટલો હોય બરાબર છે તો આ તો એકમ સદિશ છે જેનું મૂલ્ય 1 હોય આ પણ એકમ સદિશ છે એનું મૂલ્ય પણ 1 હોય તો 1 ઇન્ટુ 1 એટલે કેટલા થાય 1 તો i નો i સાથે ગુણાકાર કરો તો 1 મળે કારણ કે આ બંને એકમ સદિશો છે અને કોઈ એક સદિશનો તેની પોતાની સાથે જો ગુણાકાર કરવામાં આવે તો એ તેના મૂલ્યના વર્ગ જેટલો હોય તો i નો i સાથેનો ગુણાકાર હંમેશા 1 મળે કારણ કે i એકમ સદિશ છે અને આ પણ i એ પણ એકમ સદિશ છે બંનેનું મૂલ્ય તો એક જ થાય એકમ સદિશ છે એટલે બંનેનો તમે ગુણાકાર કરો તો 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય બરાબર અથવા તો 1 નો સ્ક્વેર કરો તો પણ 1 થાય એવી જ રીતે j ડોટ j બરાબર k ડોટ k બરાબર શું થાય 1 તમે j ડોટ j કરો તો એ y અક્ષ પરનો એકમ સદિશ છે k ડોટ k કરો તો એ z અક્ષ પરનો એકમ સદિશ છે તો એના બરાબર પણ આપણે શું લખી શકીએ 1 આમ કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં x y અને z અક્ષ ઉપર રહેલા એકમ સદિશો i j અને k એનો પોતાની સાથે જ ગુણાકાર કરવામાં આવે એટલે કે i ડોટ i j ડોટ j અને k ડોટ k તો ત્રણેયનો ગુણાકાર છે એ હંમેશા
1 જ મળશે બરાબર છે કારણ કે એકમ સદિશ છે અને એકમ સદિશનો તેની પોતાની સાથેનો ગુણાકાર ડોટ ગુણાકાર એ આપણને તેના મૂલ્યના વર્ગ જેટલો આપે આ બંનેનું મૂલ્ય 1 છે એનો વર્ગ 1 જ થાય આ બંનેનું પણ મૂલ્ય 1 જ છે એટલે એનો વર્ગ પણ 1 જ થાય ક્લિયર હવે એવી જ રીતે લંબ સદિશોની વાત કરીએ સમજો કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે તો x અક્ષનો એકમ સદિશ i અને આ y અક્ષનો એકમ સદિશ j તો i ડોટ j કરો તો કેટલું થવું જોઈએ શૂન્ય થાય કારણ કે બે સદિશો જ્યારે એકબીજાને લંબ હોય ત્યારે એમની વચ્ચેનો ગુણાકાર એ કેવો આવે 0 તો હું આને આમ લખું i ડોટ j તો i છે x અક્ષ પરનો એકમ સદિશ અને j છે y અક્ષ પરનો એકમ સદિશ તો x અને y બંને એકબીજાને લંબ છે તો i અને j એ પણ બંને એકબીજાને લંબ થયા અથવા તો તમે આવી રીતે લખી શકો j ડોટ i તો આ બંને કેટલું થાય 0 તમે i ડોટ j કરો કે j ડોટ i કરો બંનેનું મૂલ્ય કેટલું થશે 0 કારણ તો કે i એ x ની અક્ષ x અક્ષનો એકમ સદિશ j એ y અક્ષનો એકમ સદિશ બંને એકબીજાને લંબ છે એટલે જ્યારે બે સદિશો એકબીજાને લંબ હોય ત્યારે એમની વચ્ચેનો અદિશ ગુણાકાર કેટલો આવે 0 આવે એવી જ રીતે આપણે આમ લખ્યું હોય j ડોટ k બરાબર k ડોટ j તો એ પણ કેટલું થાય 0 y અને z અક્ષ y અને z અક્ષ બંને એકબીજાને લંબ જ હોય તો y અક્ષનો એકમ સદિશ j અને z અક્ષનો એકમ સદિશ k તો j અને k એ એકબીજાને લંબ એકમ સદિશો થયા તો એ પણ કેટલું આવશે 0 એ જ રીતે તમે k ડોટ j કરો તો એ પણ 0 આવે આમ તમે k ડોટ i k ડોટ i અથવા તો i ડોટ k કરો તો એ પણ કેટલું આવશે 0 z અક્ષનો એકમ સદિશ અને x અક્ષનો એકમ સદિશ એ પણ બંને એકબીજાને લંબ છે બરાબર તો એનો ગુણાકાર પણ કેટલો આવે 0 આમ કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં બરાબર બે એકમ સદિશો એની વચ્ચેનો ગુણાકાર જો કોઈ એક એકમ સદિશનો પોતાની સાથે ગુણાકાર કરવામાં આવે તો એનું મૂલ્ય 1 આવે પણ એકબીજાને લંબ એકમ સદિશોનો ડોટ ગુણાકાર કરવામાં આવે તો એનું મૂલ્ય 0 આવે બરાબર આ 5 એના ગુણધર્મો થયા હજી આપણે ઘટકોના સ્વરૂપમાં અને એનો ખૂણો આ બે એકમ સદિશોના ગુણાકાર છે એ કરવાના છે બાકી છે એ પહેલા તમે આ પાંચે પાંચ વ્યવસ્થિત લખી નાખો એમાં પહેલો ગુણધર્મ આપણે જોયો ક્રમનો નિયમ જેમાં ગુણાકારની અંદર ક્રમનો નિયમ જળવાય છે a ડોટ b લખો b ડોટ a લખો બંને સાચું છે બરાબર પરિણામ બદલાશે નહીં બીજો આપણે જોયો વિભાજનનો નિયમ એમાં a ડોટ b + c તો સામાન્ય બીજગણિતની જેમ આનો ગુણાકાર કરી નાખો a ડોટ b + a ડોટ c સમાંતર સદિશો હોય તો એનો અદિશ ગુણાકાર બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 તો એકબીજાને સમાંતર રહેલા બે સદિશો વચ્ચેનો ગુણાકાર એમના મૂલ્યોના ગુણાકાર જેટલો હોય કોઈ એક સદિશનો તેની પોતાની સાથેનો જ ગુણાકાર કરવામાં આવે તો એના મૂલ્યના વર્ગ જેટલો હોય અને કોઈ સદિશનો મૂલ્ય તેની પોતાની સાથેના ગુણાકારના વર્ગમૂળ જેટલો હોય બરાબર તો આ ત્રીજો ગુણધર્મ એકબીજાને લંબ સદિશો રહેલા હોય તો એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી હોય બરાબર આથી બંને વચ્ચેનો ખૂણો 0 થશે અને એવી જ રીતે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની અંદર બે સદિશોનો અદિશ ગુણાકાર કરવો હોય તો એકબીજાને સમાંતર બે સદિશો છે i ડોટ i j ડોટ j અને k ડોટ k એ બધા સમાંતર જ છે તો એમનો ડોટ પ્રોડક્ટ 1 આવશે પણ એકબીજાને લંબ એકમ સદિશો એની વચ્ચેનો ખૂણો કેવો આવે 0 તો આ પાંચે પાંચ ગુણધર્મો વ્યવસ્થિત લખી નાખો અને બધા જ યાદ રાખવાના છે બરાબર ત્યાર પછી આપણે છઠ્ઠો અને સાતમો ગુણધર્મ જોઈએ ત્યાર પછીનો છઠ્ઠો ગુણધર્મ આપણે જોઈએ કે બે સદિશોનો અદિશ ગુણાકાર પણ ઘટકોના સ્વરૂપમાં બરાબર સમજો કે બે સદિશો સદિશ a અને સદિશ b છે એ ત્રિપરિમાણમાં આવેલા છે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની અંદર તો સદિશ a અને સદિશ b ને કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય એ આપણે દર્શાવીએ સદિશ a અને સદિશ b ને કાર્ટેશિયન
ઘટકોના સ્વરૂપમાં નીચે મુજબ લખાય કોઈ બે સદિશો છે સદિશ A અને સદિશ B એને ત્રિપરિમાણની અંદર કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવે સમજો કે સદિશ A ને આપણે પહેલા દર્શાવીએ તો એનો x ઘટક ax i કેપ પ્લસ y ઘટક ay j કેપ પ્લસ z ઘટક az k કેપ ત્રણ ઘટકો થઈ ગયા x y અને z એવી જ રીતે સદિશ b ને ત્રિપરિમાણની અંદર એના ઘટકોના સ્વરૂપમાં બતાવીએ તો bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz તો આ બે સદિશો સદિશ A અને B એને આપણે ત્રિપરિમાણની અંદર કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં દર્શાવ્યા હવે આ સદિશ A અને સદિશ B એનો આપણે ડોટ પ્રોડક્ટ કરવો છે તો આપણે શું લખીએ સદિશ A ડોટ સદિશ B આના બરાબર સદિશ A આપણે લખીએ પહેલા શું છે ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ બરાબર હવે આ જે સદિશ a છે એનો ડોટ પ્રોડક્ટ કોની સાથે સદિશ b સાથે તો b લખીએ આપણે ઘટકોના સ્વરૂપમાં bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ બરાબર તો બંને સદિશો ઘટકોના સ્વરૂપમાં આપણે અહીં દર્શાવી દીધા m ની વચ્ચેનો આ ડોટ પ્રોડક્ટ આપણે કરવો છે અદિશ ગુણાકાર તો કઈ રીતે થાય જુઓ પહેલા આ ax i છે એનો હું આ આખા કૌંસ સાથે ગુણાકાર કરીશ પછી ay j નો આખા કૌંસ સાથે ગુણાકાર કરીશ પછી az k નો આખા કૌંસ સાથે ગુણાકાર કરીશ તો પહેલા આપણે આવી રીતે લખીએ ax એનો ગુણાકાર bx સાથે i ડોટ i i ડોટ i સમજાય ax into bx અને એકમ સદિશ તો બાકી રહ્યો ને i ડોટ i આગળ જુઓ પ્લસ ax into by i ડોટ j ax into by શું આવ્યું i ડોટ j પ્લસ ax into bz i ડોટ k ax into bz કૌંસમાં શું આવશે i ડોટ k બરાબર હવે આ ax i નો આખા ગુણાકાર થઈ ગયો આની સાથે પ્લસ હવે ay j એનો આની સાથે ગુણાકાર કરીએ તો આ શું આવશે ay bx j ડોટ i j ડોટ i પ્લસ ay by ay by j ડોટ j ક્રમમાં ગુણાકાર લેતો જાવ સાથે સાથે એકમ સદિશ નો પણ ડોટ પ્રોડક્ટ કરવા પ્લસ ay bz ay bz j ડોટ k j ડોટ k પ્લસ આ બીજાનો ગુણાકાર આખા કૌંસ સાથે થઈ ગયો હવે az નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ az bx k ડોટ i k ડોટ i પ્લસ az by az by k ડોટ j k ડોટ j પ્લસ az bz az bz k ડોટ k k ડોટ k બરાબર તો આ આખા કૌંસનો ગુણાકાર આપણે આની સાથે કરને હવે તમે જો આ i ડોટ i આ j ડોટ j અને k ડોટ k એટલે આ બધાના મૂલ્યો કેટલા થઈ જશે 1 થઈ જશે i ડોટ i એટલે 1 j ડોટ j અને k ડોટ k એટલે 1 એટલે આનું મૂલ્ય 1 થઈ જાય આનું મૂલ્ય 1 થઈ જાય આનું મૂલ્ય 1 થઈ જાય પછી જોજો
आ i dot j बराबर પછી i dot k ત્યાર પછી j dot i j dot k k dot i અને k dot j બધા અહીંયા ગુણાકાર કેટલા થશે 0 હે ને i dot j પછી i dot k ત્યાર પછી j dot i પછી j dot k i અને k dot i ત્યાર પછી k dot j આ બધોય ગુણાકાર કેટલો થઈ જાય 0 મતલબ કે જેટલી મે બ્લેક અન્ડરલાઈન કરી છે બધાય પદ 0 થઈ જશે અને રેડ અન્ડરલાઈન કરી છે એટલાનો સરવાળો થાય તો આપણે આ રીતે લખી શકીએ સદિશ a dot સદિશ b બરાબર ax bx plus ay by plus az bz બરાબર તો ઘટકોના સ્વરૂપમાં બે સદિશો ત્રિપરિમાણની અંદર આપેલા હોય તો એનો ગુણાકાર આવી રીતે કરી શકાય a dot b બરાબર ax bx વત્તા ay by વત્તા az bz બાકી બધાય કેવા થઈ જાય છે શૂન્ય થઈ જાય છે એટલે એનો આપણે અહીં સરવાળો કરવાનો નથી કારણ તો કે i dot j એ શૂન્ય i dot k એ શૂન્ય તો આ આખું પદ 0 થઈ જાય આ આખું પદ 0 થઈ જાય પછી j dot i શૂન્ય થાય તો આ આખું પદ શૂન્ય થઈ જાય j dot k આખું પદ શૂન્ય i શૂન્ય થઈ જાય i શૂન્ય થઈ જાય વધ્યું કયું i dot i j dot j અને k dot k જ્યાં i dot i એટલે 1 j dot j એટલે 1 અને k dot k એટલે 1 એટલે આનો આપણે સરવાળો કરવાનો રહે ax bx વત્તા ay by વત્તા az bz બરાબર બાકી બધાય શૂન્ય છે તો આમ ત્રિપરિમાણની અંદર જ્યારે બે સદિશો એના ઘટકોના સ્વરૂપમાં આપેલા હોય તો એનો ડોટ પ્રોડક્ટ આવી રીતે કરી શકાય બરાબર અને છેલ્લો ગુણધર્મ છે કે બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી ખૂણો મેળવવો બે સદિશોના સાતમો ગુણધર્મ જોઈ લઈએ બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો ખૂણો મેળવવો બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી એ બે સદિશો વચ્ચેનો ખૂણો કઈ રીતે મળે એ આપણો સાતમો ગુણધર્મ છે તો આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર સદિશ a dot b બરાબર શું લખીએ છીએ ab cos થીટા આ cos થીટા છે એને સૂત્રનો કરતા બનાવો તો આને આમ લખાય cos થીટા બરાબર સદિશ a dot સદિશ b છેદમાં ab બરાબર તો આ સૂત્રની મદદથી આપણને બે સદિશો વચ્ચેનો ખૂણો મળી જાય અદિશ ગુણાકારની મદદથી cos થીટા બરાબર a dot b છેદમાં ab તમારે તો થીટા શોધવાનું છે તો થીટા બરાબર cos ઇનવર્સ શું થશે સદિશ a dot સદિશ b છેદમાં ab તો આ સૂત્રની મદદથી પણ આપણે ખૂણો મેળવી શકીએ થીટા બરાબર cos ઇનવર્સ સદિશ a dot સદિશ b છેદમાં ab બરાબર આ જ સૂત્રને તમારે ઘટકોના સ્વરૂપમાં લખવું હોય તો ઘટકોના સ્વરૂપમાં ખૂણો ઘટકોના સ્વરૂપમાં ખૂણો તો થીટા બરાબર cos ઇનવર્સ સદિશ a dot b એટલે શું લખી શકાય ax bx વત્તા ay by વત્તા az dz ઘટકોના સ્વરૂપમાં છે એટલે તો cos ઇનવર્સ ax bx વત્તા ay by વત્તા az bz છેદમાં a અને b એ તો બંનેના મૂલ્ય છે તો સદિશ a તમને આવો આપેલો છે એનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ તો આ સદિશ a નું મૂલ્ય છે a અને ઘટકોના સ્વરૂપમાં આવી રીતે દર્શાવેલો છે એના ઘટકો ક્યાં ક્યાં છે ax ay અને az એનો વર્ગ કરો અને એનું વર્ગમૂળ કાઢો બરાબર તો a બરાબર આપણે શું લખી શકીએ એના ઘટકોના સ્વરૂપમાં મૂલ્ય
ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az નો વર્ગ એની સાથે b નું મૂલ્ય bx નો વર્ગ by નો વર્ગ અને bz નો વર્ગ bx નો વર્ગ વત્તા by નો વર્ગ વત્તા bz નો વર્ગ તો આ રીતે આપણે ઘટકોના સ્વરૂપમાં પણ ખૂણો મેળવી શકીએ અદિશ ગુણાકારની મદદથી બે સદિશો વચ્ચેનો ખૂણો ઘટકોના સ્વરૂપમાં આ સૂત્રથી અપાય અને ડાયરેક્ટ તમારે સદિશના સ્વરૂપમાં લખો કયા સ્વરૂપમાં થીટા બરાબર cos ઇનવર્સ a ડોટ b છેદમાં ab હવે આને મારે ઘટકોના સ્વરૂપમાં લખવું છે તો a ડોટ b ઘટકોના સ્વરૂપમાં આ રીતે લખાય તો એ મેં લખ્યું પછી a અને b એ અને સદિશ b નું મૂલ્ય છે તો મૂલ્ય કઈ રીતે મળે તો કે સદિશોના ઘટકોનો સરવાળો એનો વર્ગ કરો અને એનું વર્ગમૂળ કાઢો તો એ આ છે બરાબર તો આમ આ આપણે સાત ગુણધર્મો જોયા બે સદિશોના અદિશ ગુણાકાર કરવા માટેના આપણે સાત ગુણધર્મો જોયા સાથે સાત ગુણધર્મો છે એ વ્યવસ્થિત યાદ રાખજો પહેલો ગુણધર્મ કયો હતો ક્રમનો નિયમ ગુણાકારની અંદર બીજો નિયમ કયો હતો વિભાજનનો નિયમ ત્રીજો સમાંતર સદિશ ચોથો લંબ સદિશો પાંચમો ગુણધર્મ હતો કે આપણે બે સદિશો છે એનો કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની અંદર આવેલા એકમ સદિશોનો ગુણાકાર કઈ રીતે કરી શકીએ છઠ્ઠો ગુણધર્મ બે સદિશોનો અદિશ ગુણાકાર ઘટકોના સ્વરૂપમાં અને સાતમો ગુણધર્મ એ બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો ખૂણો શોધવો બરાબર તો હવે આપણે આ દરેક વસ્તુઓ જોઈ લીધી છે બરાબર છે તો હવે આનો ઉપયોગ કરી અને 22મો જે દાખલો અડધો બાકી છે સ્વાધ્યાયનો 4.22 એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણશું સ્વાધ્યાયનો દાખલા નંબર 22 અડધો બાકી છે ને એ 22મો અડધો દાખલો એ આપણે આ અદિશ ગુણાકાર ભણ્યા એની મદદથી ગણશું બરાબર તો આજે જે કાંઈ હાલ્યું બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર કઈ રીતે થાય એ બરાબર એનું ભૌમિતિક અર્થઘટન અને આ એના સાત ગુણધર્મો વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખજો છેક સુધી તમને કામમાં લાગે એવી વસ્તુ આપણે આજે સ્ટડી કર્યા છે બરાબર છે નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયનો 4.22 નંબરનો જે દાખલો અડધો બાકી છે એ ગણીશું બરાબર ત્યાં સુધી જય હિન્દ